नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय गणित स्वाध्याय 8 ना एक विशेष दाखला की समझूती लेशु। प्रश्न आ रीते आपेल छे, जो साइन ए बराबर 3/4 हो तो बाकी त्रिकोणमितीय गुणोत्तर शोधो। आ दाखलो यूनिक क्लासीस लीथा में दाखला नंबर 27 तरीके लेवामां आवेलो छे। तो विद्यार्थी मित्रों, अहीं प्रश्न में आपेलू छे साइन ए बराबर 3/4। आम आपणे अहीं नोंधीए छे साइन ए बराबर 3/4। हवे विद्यार्थी मित्रों, आप जाणो छो साइन ए मेळवा माटे सूत्र छे सामेनी बाजू छेदमां कर्ण। सामेनी बाजू अहीं किंमत आपेली छे 3/4। આમ અહીં આ દાખલામાં સામેની બાજુની કિંમત મળે છે 3, જ્યારે કર્ણની કિંમત મળે છે 4. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં અહીં સાઇન એ આપેલું હોવાથી એ અહીં દર્શાવીશું, જ્યારે બી અને સી અહીં દર્શાવવામાં આવે છે. હવે સામેની બાજુની કિંમત અહીં મળે છે 3, એટલે સામેની બાજુ 3, જ્યારે કર્ણની કિંમત મળે છે 4, એટલે અહીં 4 આપણે નોંધીએ છીએ. હવે આ દાખલામાં આપણી પાસે સામેની બાજુની કિંમત છે, કર્ણની કિંમત છે અને પાસેની બાજુની કિંમત શોધવાની છે. આથી અહીં આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરશું. હવે પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર આ મુજબ છે, સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં સામેની બાજુ એટલે બીસી, અહીં બીસીનો વર્ગ કરીએ છીએ. જ્યારે પાસેની બાજુ એટલે એબીનો વર્ગ કરીએ છીએ. જ્યારે કર્ણ એટલે એસીનો વર્ગ કરશું. હવે વિદ્યાર્થી મિત્રો, બીસી સામેની બાજુ આપણે અહીં દાખલામાં આપેલી છે 3નો વર્ગ, જ્યારે એબી પાસેની બાજુ આપણે આપેલી નથી તે શોધવાની છે. જ્યારે એસી કર્ણની કિંમત આપવામાં આવેલી છે 4, એટલે 4નો વર્ગ દર્શાવશું. હવે 3નો વર્ગ એટલે 3 × 9 વત્તા એબીનો વર્ગ એઝ ઇટ ઇઝ દર્શાવીએ છીએ. જ્યારે અહીં આપેલું છે 4નો વર્ગ એટલે 4×4=16. હવે વિદ્યાર્થી મિત્રો, 9 બરાબરની ડાબી બાજુ છે, આ બાજુ જતાં પ્લસ હોવાથી માઇનસ થશે. આથી એબીનો વર્ગ બરાબર 16 − 9. હવે વિદ્યાર્થી મિત્રો, એબીનો વર્ગ બરાબર 16 માંથી 9 બાદ કરીએ એટલે આપણને મળે છે 7. હવે એબીનો વર્ગ બરાબર 7 બંને બાજુ વર્ગમૂળની નિશાની કરવાની રહે છે. આમ એબીનો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે આપણને મળે છે એબી. હવે 7નું વર્ગમૂળ નથી આપણને મળતું, એટલે આપણે લખીએ છીએ વર્ગમૂળ 7. આમ પાસેની બાજુ એબીની કિંમત મળે છે વર્ગમૂળ 7. હવે અહીં વિગત દર્શાવીએ છીએ, સામેની બાજુ એટલે બીસી બરાબર 3, પાસેની બાજુ એબી બરાબર હમણાં આપણે મળ્યા વર્ગમૂળ 7 તે અહીં દર્શાવીએ છીએ. જ્યારે કર્ણ એટલે એસી બરાબર 4. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે. તો કોસ એ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ અહીં આપવામાં આવેલી છે વર્ગમૂળ 7, કર્ણ અહીં આપવામાં આવેલું છે 4. આમ કોસ એ બરાબર મળે છે વર્ગમૂળ 7/4. ત્યારબાદ ટેન એ મેળવવાનું સૂત્ર છે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અહીં દાખલામાં સામેની બાજુ એટલે 3 આપવામાં આવેલ છે, જ્યારે પાસેની બાજુ આપણે મળેલ છે વર્ગમૂળ 7. આમ ટેન એની કિંમત મળે છે 3/7. ત્યારબાદ આપણે કોસ એ મેળવશું. કોસ એ મેળવવાનું સૂત્ર છે, કર્ણના છેદમાં સામેની બાજુ. અહીં દાખલામાં કર્ણ આપણે આપવામાં આવેલ છે 4, જ્યારે સામેની બાજુ એટલે 3. આમ 4/3. ત્યારબાદ સેક એ એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. અહીં દાખલામાં કર્ણની કિંમત આપવામાં આવેલી છે 4, જ્યારે પાસેની બાજુની કિંમત આપવામાં આવેલી છે વર્ગમૂળ 7. આમ સેક એની કિંમત મળે છે 4/7. ત્યારબાદ આપણે કોટ એ મેળવશું. કોટ એ મેળવવાનું સૂત્ર છે, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. અહીં દાખલામાં પાસેની બાજુ છે વર્ગમૂળ 7, જ્યારે સામેની બાજુ આપવામાં આવેલ છે 3. આમ કોટ એ મળે છે વર્ગમૂળ 7/3.
विद्यार्थी मित्रों आशा राखू छु आ दाखला ने विशेष समझूती तमने ही मळी हशे। तमे आजे ज अमारी यूट्यूब चेनल यूनिक क्लासीस राजकोट ने सब्सक्राइब करजो अने अमारा आ वीडियो ने लाइक करजो। आ उपरांत धोरण दस मां अभ्यास करता बीजा विद्यार्थी मित्रों ने पण आ वीडियो शेर करी सहकार आपजो। थैंक यू।